નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિશે ગુજરાતી કાવ્ય પંદર ગુજરાત મોરી મોરી રે જોઈશું આ કવિતાનો પ્રકાર ઉર્મિગીત છે જેના કવિ ઉમાશંકર જોશી જન્મ એકવીસ સાત ઓગણીસો અગિયાર અવસાન ઓગણીસ બાર ઓગણીસો અઠ્યાસી જોઈએ સૌ પ્રથમ આ કવિનો પરિચય આપણે જોઈએ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો તેમણે ગંગોત્રી નિશીત પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે તેમના શ્રાવણી મેળા અને વિસામો જેવા વાર્તા સંગ્રહો સાપના ભારા અને હવેલી જેવા એકાંગી સંગ્રહો ગોષ્ઠી અને ઉગાડીવાળી નિબંધ સંગ્રહો છે તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખણોએ લખાણોએ લખ્યા છે તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે આ કવિને ઓગણીસો ઓગણચાલીસનો નો રામ સુવર્ણચંદ્રક ઓગણીસો અડસઠ જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા આગળ તેઓ કેન્દ્રીય સાહિત્ય અધ્યક્ષ પણ રહ્યા હતા કે ભાવની સીધી સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય આ ઉર્મી કાવ્ય છે તો ઉર્મી કાવ્ય કોને કહી શકીએ કે ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય તો આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો નો પ્રેમ રજૂ થયો છે ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે ચાલો તો આપણે કવિતા જોઈએ કાવ્યની સમજૂતી કે આ કાવ્ય ઈ ઓગણીસો સાહીઠ મેની પહેલી તારીખે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ રાજ્યથી અલગ થયું ત્યારે આ કવિતા લખાય છે આમાં કવિએ ગુજરાતનું મહિમાગાન કર્યું છે કે ઓગણીસો સાહીઠ મેની પહેલી તારીખે ગુજરાત રાજ્ય જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ અલગ થયું ત્યારે આ કવિતા લખાય છે તો આ કવિએ ગુજરાતનું અહીંયા મહિમાગાન કર્યું છે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે શું કહે છે અહીંયા મોંઘેરી એટલે મોંઘી અને મોરી એટલે કે મારી આગલી હરોળની કે મારી કે મળતા મળી ગઈ એ ગુજરાતની મેળવી કપરે કપરી હતી કે મળતાં મળી ગઈ એ ગુજરાત આપણને મળવી કપરી હતી એ આગળ પડતી ગુજરાત મારી છે કે ભારતને ભોમમાં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભોમ એટલે કે ભૂમિ કે ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે એ વિશિષ્ટ ગુજરાત મારી છે કે ભારતના જેટલા તમામ રાજ્યો છે તમામ રાજ્યોમાં વિશેષ મહત્વ ધરાવે છે એ વિશિષ્ટ ગુજરાત એ મારી છે કે સાબરના મર્દાની સોણલા સુણાવતી શું કહે છે મરદાની એટલે કે મરદાનીથી સાબર એટલે સાબરમતી નદીની વાત કરેલી છે સોણલા એટલે સ્વપ્ન અને સુણાવતી એટલે સંભળાવતી કે જે સાબરમતીના મરદાનગી ભરેલા સ્વપ્ન વીર ગાથાઓ સંભળાવે છે આગળ રેવાના અમૃતની મરમર ધરાવતી રેવા એટલે આ નર્મદા નદીનું બીજું નામ છે અને મરમર એટલે ધીમો ધીમો અવાજ કે નર્મદા નદીના અમૃત જળની છોડ છલકાવે છે જે સમદરના મોતીની છોડે નવરાવતી સમદર એટલે સમુદ્ર છોડે એટલે મજાની છાલકોથી કે જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે ગુજરાત મોરી મોરી રે એ વિશિષ્ટ ગુજરાત મારી છે ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા શું કે છે કે અહીંયા ઈડરિયા એટલે કે ઈડરનો ગઢ એટલે કે કિલ્લો ટૂંકો એટલે પર્વતનો સળંગ શિખરો કે જે ગિરનાર નો ટૂંકો અને ઈડરિયો ગઢ છે આગળ પાવાની ટોડલે માં કાળી મૈયા

અમીમીટ એટલે અમૃત ભરેલી દ્રષ્ટિ અને ચરોતર એટલે ચારુતર એટલે કે સુંદર લીલોછમ સામટો જથ્થામાં ધસે છે કે ચરોતરમાં આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે આગળ ચોરવાળ વાડીએ છાતીસી ઉભરી ચોરવાડ એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું જે ચોરવાડ જેવું વિહારધામ છે એ જોઈને છાતી કેવી ઉભરાઈ જાય છે હૈયાના હીર પાઈ હેત ભરી નોતરે ગુજરાત મોરી મોરી રે કે જે હૈયાના હીર એટલે કે પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવે છે એ ગુજરાત મારી છે આગળ કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે કોયલ અને મોરના મેઘ મીઠા એટલે કે મેઘ મલહરસા મીઠા ટોંકા બોલે છે નમણી પનિહારી નમણી ના ભીના અંબોડે અંબોડ લે એના માં કે નિર્ સુખ ડુબિયા જોડ લે સુખ ડૂબ્યા એટલે માં તરબોળ અને જોડેલી એટલે જોડીએ કે જળકાંઠે સારસ બેલડીની જેમ સુખમા ડૂબેલી જોડીઓ જોવા મળે છે એ ગુજરાત મારી છે કે કોયલ અને મોરના મેઘમલહારસા મીઠા ટોંકે નમણી પનિહારીના ભીના અંબોડે અને જળકાંઠે સારસ બેલડીની જેમ સુખમા ડૂબેલી જોડીઓ જોવા મળે છે એ ગુજરાત મારી છે નર્મદની ગુજરાત દોહલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી કે દોહલી એટલે મુશ્કેલ છે તો આ કવિ નર્મદની ગુજરાત છે કવિ નર્મદની ગુજરાત છે જેના જમાનામાં જીવન જીવવું મુશ્કેલ હતું દોહલી એટલે મુશ્કેલ કે આ કવિ નર્મદની ગુજરાત છે જેમાં જે વખતે જીવન જીવવું મુશ્કેલ હતું ગાંધીની ગુજરાત કપરી જીરવી કે આ ગાંધીની ગુજરાત છે જેને જીરવી કપરી હતી આગળ એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી કે જેના ગુણગાન એકવાર ગાયા તે ગુજરાતને કેમ કરીને કે ભૂલાય ગુજરાત મોરી મોરી રે એ ગુજરાત મારી છે કે આ કવિ નર્મદની ગુજરાત છે જેના જમાનામાં જીવન જીવવું મુશ્કેલ હતું આ એ ગાંધીની ગુજરાત છે કે જેને કપરી હતી જેના ગુણગાન ગાયા ગુજરાત મારી છે આગળ ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત ભૂમ એટલે ભૂમિ ભારતની ભૂમિમાં તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્વ ધરાવે છે ગુજરાત મોરી મોરી રે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે કે આ ગુજરાત મારી છે આ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે એ ગુજરાત મારી છે એ ગુજરાત મારી છે આપણે આગળ આ કાવ્યના કાવ્યની શબ્દ સમજૂતી જોઈ લઈએ કે મોરી એટલે કે મારી આગલી હરોળની મોખરાની મરદાની એટલે મરદાનીથી ભરેલા સોણલા એટલે સ્વપ્ન મરમર એટલે ધીમો અવાજ છોડે એટલે મોજાની છાલકોથી ટૂંકો એટલે પર્વતના અનેક અનેક સળંગ શિખરો ટોડલો એટલે બાર શાકની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ અમીમીઠ એટલે અમૃતભરી મીઠાશભરી નજરે ચરોતર એટલે ચારોતર એટલે સુંદર લીલોછમ ઉમટે એટલે એક જથ્થામાં આગળ ધસે ઉભરે એટલે આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જલકિનારે સુખથી સહેલથી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે અને વળી કહ્યું છે કે નર્મદાના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી તેમાં એણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો આથી એ વખતે ગુજરાતનું જીવન દોલું હતું તો વળી મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું તેથી તે સમયમાં જીવન જીવવું ઘણું કપરું હતું દોહલી એટલે મુશ્કેલ અઘરી કે દુર્લભ હતું અને કપરી એટલે કે મુશ્કેલ કે અઘરી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાવ્યની સમજૂતી અને અઘરા શબ્દોનો અર્થ શબ્દ સમજૂતી સમાપ્ત થાય છે આગળનું ભાષા સજ્જતા અને સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતી નવા વિડીયોમાં લઈને આવી ધન્યવાદ